श्री गणेशाय नमः। जय श्री कृष्ण मित्रों, स्वागत छे तमारू आपडी YouTube चैनल भगवत स्मरण मां। आ पवित्र श्रावण मास ना पवित्र सोमवारे आजे आ वीडियो नी अंदर आपडे सांभळीशुं शिव सती नी कथा, जेनी अंदर शिव सती ने केवी रीते मळ्या, सती ना लग्न केवी रीते थया, सती ए कया कया व्रत कर्या, दक्ष प्रजापति यज्ञमां केवी रीते विघ्न आव्यो, सतीए श्री रामनी कसोटी केम करी, ते बधुं आजे अध्यायनी अंदर आपणे सांभळीशुं। ते पहेला आपणे शिवजीनुं ध्यान धरी लईए। ओम नमः शिवाय। जो तमे हजी सुधी चेनल सब्सक्राइब नथी करी तो चेनल सब्सक्राइब करो, बेल आइकॉन दबावा आवनारी नई वीडियो माटे। वीडियो पसंद आवे तो लाइक करो अने तमारा साथी मित्रों अने ग्रुपोमां शेर करो। बोलिए श्री शंकर पार्वती जी नी जय। शिव सती नी कथा। ब्रह्मा जी ए कह्यु, मैं दक्ष प्रजापति ए मारी पुत्री संध्या तरफ अभिलाषा करी, एटले महादेव जी ए अमने ठपको आपी अमारो तिरस्कार कर्यो, तेथी हूँ दुखी मनोमन बढ़वा लाग्यो। मारी इच्छा हती के महादेव जी पोते स्त्री ने ग्रहण करे, तेना माटे मैं कामदेव अने रति ने तैयार कर्या, वड़ी તેમને મદદગાર થવા માટે વસંત ઋતુને પેદા કર્યો। ત્રણેય મારી યાજ્ઞા પ્રમાણે સદાશિવને મોહમાં નાખવા રવાના થયા। તેઓ શિવજી જ્યાં સમાધિની અવસ્થામાં બેઠા હતા ત્યાં આવી પોતાનું કામકાજ શરૂ કર્યું। એ વસંત ઋતુની શીતળ મંદ વાયુ લહેરી પ્રસરી ગઈ। કામદેવે પોતાના બાણો ચલાવ્યા, વસંતે પોતાની અંદર અસર ઊભી કરી। આમ છતાં સદાશિવને કોઈ પણ પ્રકારની અસર થઈ નહીં, તેઓ શાંત ચિત્તે બેસી રહ્યા। કામદેવ હતાશ બન્યો, કામદેવ થકી મારી ઈચ્છા પૂર્ણ થઈ નહીં, આથી હું પણ નિરાશ થયો, મને કાંઈ સૂજ્યું નહીં। તેથી મેં વિષ્ણુનું સ્મરણ કરી તેમની સ્તુતિ કરવા માંડી। વિષ્ણુ પ્રગટ થયા, તેમણે સ્તુતિનું કારણ પૂછતા મેં કહ્યું, શિવજીએ જ્યારથી મારો અને મારા પુત્રનો તિરસ્કાર કર્યો છે ત્યારથી મેં નક્કી કર્યું છે કે શિવજી સ્ત્રીનો ગ્રહણ કરે તો જ મને શાંતિ મળે। મેં શિવજીને મોહમાં નાખવા ઘણા કિમિયાઓ અજમાયા, છતાં બધા નિષ્ફળ ગયા, હવે મને કોઈ ઉપાય બતાવો। વિષ્ણુએ કહ્યું, તમે શિવનું સ્મરણ કરી શિવા દેવીની શ્રદ્ધાથી આરાધના કરો, તે સગુણ થઈ અવતાર ધારણ કરે તો તે અવશ્ય શિવજીના પત્ની થાય, માટે તમે દક્ષને યાજ્ઞા કરો એટલે તે તપ કરે, તેના તપથી પ્રસન્ન થઈ નિર્ગુણમાંથી સગુણ થશે। બ્રહ્માજી નારદ પોતાની કથા સંભળાવી રહ્યા છે તે જ સમયે કથા સુજી શુનકાદિક મુનિઓને પણ જણાવે છે। બ્રહ્મા કહે છે, વિષ્ણુના ગયા બાદ મેં શિવાની સ્તુતિ કરવા માંડી, સ્તુતિ સાંભળતા જ શિવા દેવી પ્રગટ થયા અને તેમણે પ્રસન્ન થઈને મારી ઈચ્છા પૂર્ણ કરવાનું કહ્યું। મેં કહ્યું, હે દેવી, તમે દક્ષની પુત્રી બનીને રુદ્રના પત્ની થાઓ, તમારા સિવાય અન્ય કોઈ સ્ત્રી તેનું મન હરણ કરી શકશે નહીં। બ્રહ્માજીની વાણી સાંભળી દેવી વિચારમાં પડી ગયા, તેમને થયું કે રુદ્ર તો શિવનું પૂર્ણ સ્વરૂપ છે, જો હું બ્રહ્માને વરદાન નહીં આપું તો વેદની નીતિનું ઉલ્લંઘન થયું ગણાશે। તેમણે સદા શિવનું એકાગ્ર ચિત્તે શ્રદ્ધાથી સ્મરણ કર્યું, શિવજીનું રટણ અને સ્મરણનો જાણે એક સેતુ બંધાઈ ગયો। દેવીએ શિવજીની યાજ્ઞા પ્રાપ્ત કરી બ્રહ્માજીને કહ્યું, હું તમારું કાર્ય પૂર્ણ કરીશ। આમ કહી દેવી અદૃશ્ય થઈ ગયા। પછી બ્રહ્માજીએ દક્ષની યાજ્ઞા કરી એટલે દક્ષે શિવાને હૃદયમાં સ્થાપી ફક્ત જળ પર રહી ક્ષીર સમુદ્રના ઉત્તર કિનારે તપનો આરંભ કર્યો। દક્ષના તપોબળથી દેવી જગદંબા પ્રગટ થયા, દક્ષે તેમની સ્તુતિ કરી। દેવી જગદંબાએ પ્રસન્ન થઈ તેમને વરદાન માગવા કહ્યું ત્યારે દક્ષે કહ્યું, હે દેવી, તમે મારે ત્યાં પુત્રી રૂપે પ્રગટ થઈ રુદ્રના પત્ની થાઓ, બ્રહ્માજીએ પણ મને તે વિશે પ્રેરણા આપી છે। ત્યારે દેવીએ કહ્યું, હું અવશ્ય કઠિન તપ કરી સદા શિવને વરીશ, પણ મારી એક શરત છે કે જો મારા તરફનો આદર જ્યારે ઓછો થશે ત્યારે હું શરીર ત્યાગી મારા પોતાના સ્વરૂપમાં લઈ પામીશ। આમ કહી દેવી અદૃશ્ય થઈ ગયા। આ બાજુ બ્રહ્માજીની યાજ્ઞાથી પંચજન પ્રજાપતિની વારિણી નામક
पुत्री ने दक्ष परण्यो, तेने प्रथम 10,000 पुत्रों ने उत्पन्न करिया। नारद जी नी सलाह थी ते बदा पुत्रों ना मोक्ष ने मार्गे चाली निकलिया। दक्षे फरी थी 1,000 पुत्रों ने उत्पन्न करिया, तेमने पन नारद जी नी सलाह थी मोक्ष ना रास्ते ग्रहण करियो। तेने दक्ष ने नारद जी ऊपर गुस्से थई श्राप आप्यो, तमे हवे लोक ना सतत भ्रमण करिया करो छो, तमारू कोई जग्याए स्थिर ठेकाणू नहीं। पछी दक्षे पुत्रों ने बदले पुत्रियों ने उत्पन्न करी, तेमनी 60 कन्याओं पैकी 10 धर्म ने, 13 कश्यप ने, 27 चंद्र ने, 2 पुत्री अज्ञरस अने कुष्वा ने त्यां बीजी पुत्री गरुड़ ने आपी। आ पुत्रियों माथी सौथी मोटा देवी शिवा हता, तेओ साक्षात प्रगट थया हता। दक्षे तेमने प्रगट थयेला जोई तेमनी स्तुति करी, देवीए बाळ स्वरूप धारण करी लीधुं। दक्षे तेमनुं नाम उमा राख्युं। अंतरिक्षमांथी ब्रह्मा विष्णु तथा सर्व देवो तेमना दर्शन करी प्रसन्न थया। उमाए शुरू करेलुं नंदाव्रत। उमाना दर्शन करवा अनेक वार ब्रह्मा अने नारदजी फरीथी गया। तेमणे देवीने कह्युं, हे सती, जेवो केवळ तने जंखे छे अने तारा मनमां एक पण मात्र जेमनी कामना छे ते जगतपति महादेवने तू पति रूपे प्राप्त कर। तारा शिवाय तेओ कोई पण स्त्रीने पत्नी तरीके स्वीकारता नथी। सतीए शिवने मेळवा माटे आवासमां नंदा व्रत शुरू कर्युं अने महादेवनी आराधना करवा माड़ी। प्रत्येक महीने विविध अर्ध्य अर्पण करी रीती। सती अनन्य भावे महादेवना ध्यानमां स्थिर थई गई। श्रद्धावस्थमां पामी तेमनी तपश्चर्याथी प्रसन्न थई। बधा देवो एकठा थयाने कैलास पर जईने શિવજીને નમસ્કાર કરી તેમની સ્તુતિ આરંભી। શિવજીએ પ્રસન્ન થઈ દેવોનો આવકાર આપ્યો અને તેમના આગમનનું કારણ પૂછ્યું। ત્યારે બ્રહ્માએ કહ્યું, હે કરુણાના સાગર, આપણે સૃષ્ટિનું પાલન અને સંહારક કાર્યો કરવા જુદા જુદા રૂપ ધારણ કર્યા છે। આપના આદેશથી હું બ્રહ્મા વિષ્ણુ સર્વ કાર્ય કરી રહ્યા છીએ અને સંપત્તિક થયા છે। વિષ્ણુ અને હું પત્નીઓ સાથે રહીને જગતનું સર્જન અને પાલનનું કામ કરી રહ્યા છીએ। જગતના કલ્યાણ અને હિત માટે તેમજ દેવોના સુખ શાંતિ માટે આપ યોગ્ય પત્નીને સ્વીકારો। શિવજીએ કહ્યું, હે બ્રહ્મા, હે વિષ્ણુ, હું હંમેશ તપમાં સદા તત્પર વિરક્ત રહેનારો યોગી છું। મને લગ્ન કરવા ઠીક લાગતા નથી, વળી હું કામ રહિત અને નિર્વિકાર છું। મારે વળી સ્ત્રીનું શું પ્રયોજન? મને લગ્નમાં જરાય રુચિ નથી, છતાં મેં દેવોને પહેલા પણ કહેલ તેમ હું તમારી ભક્તિને વશ રહી અવશ્ય સ્ત્રીનો સ્વીકાર કરીશ। જે સ્ત્રી યોગીની બની મારું તેજ સહન કરી શકે તેવી હોય તેવી કોઈ સ્ત્રી મને બતાવો, હું તેને અવશ્ય વરીશ। પરંતુ તે સ્ત્રી જ્યારે મારા માપ તરફ અથવા મારા વચન પ્રત્યે અવિશ્વાસ જાગશે ત્યારે હું તેનો સ્વત્વરે ત્યાગ કરીશ। બ્રહ્માએ કહ્યું, આપ જેવી નારીની ઈચ્છા કરો છો તેવી જ નારી વિશે હું તમને કહું છું। જે દેવી પહેલા સરસ્વતી અને લક્ષ્મી એવા 2 પાવન રૂપે પ્રગટેલા, તે દેવી હમણાં ઉમા સ્વરૂપે પ્રગટેલા છે અને તે દક્ષના પુત્રી સતી થયા છે। સતી આપને પ્રાપ્ત કરવા કઠિન તપ કરી રહ્યા છે, આપ તેને સ્વીકારી અમારી વિનંતીને અવશ્ય માન આપશો। આ શુભ પ્રસંગેથી ત્રણેય લોક ચિંતા મુક્ત બની આનંદ પામશે। શિવજીએ તેમની વાતને સમર્થન આપ્યું એટલે સર્વ દેવો પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા। સતીને આપેલ વરદાન। સતીએ આસો સુદ 8મે નંદાવ્રત પૂર્ણ કર્યું। 9મા દિવસે સદાશિવે સર્વાંગ સુંદર અને તેજસ્વી સ્વરૂપે સતીને દર્શન આપ્યા અને વરદાન માગવા કહ્યું। સતીએ લજ્જાથી ભાવનામય સ્વરે કહ્યું, ઓ પ્રભુ, મારી ઈચ્છા પરિપૂર્ણ કરો। શિવજી મલકાયા અને તેમણે કહ્યું, આપ ભલે મારા પત્ની થાવ। સતી આનંદિત થઈ ગયા। તેમણે શિવજીને કહ્યું, હે દેવેશ્વર, આપ મારા પિતાશ્રીને મળી મારો વિધિપૂર્વક સ્વીકાર કરો। શિવજી તથાસ્તુ કહી કૈલાસ તરફ રવાના થયા। શિવજીએ વરદાનની વાત બ્રહ્માજીને કહી અને કહ્યું, તમે મારા તરફથી દક્ષને ત્યાં જઈ તેમની કન્યાનો વિવાહ માટે મારી સાથે યોગ્ય વ્યવસ્થા કરો। બ્રહ્માજીએ અને સરસ્વતી તરત જ
દક્ષના ઘરે પધાર્યા. સતી પણ વરદાન પ્રાપ્ત કરી તપથી નિવૃત્ત મેળવી પિતાના ઘરે પહોંચી. તેમણે સખી દ્વારા માતા પિતાને સર્વ વિગત માહિતગાર કર્યા. બ્રહ્માજીએ કહ્યું, હે દક્ષ, તારી કન્યા સતીને મેળવવા શિવજીએ મને તારી પાસે મોકલ્યો છે. હવે તું તારી કન્યાનો વિવાહ રુદ્રની સાથે કરી ધન્યતા પ્રાપ્ત કર. બ્રહ્માજીની દરખાસ્તને દક્ષ આનંદ થયો. તેને સંમતિ આપી તેઓ કૈલાશ પર જી શિવજીને તેડી લાવ્યા. બ્રહ્માજી શિવજી પાસે આવ્યા અને કહ્યું, હવે લગ્નની તૈયારી કરો. બ્રહ્માજી સધળા દેવો તથા પ્રજાપતિઓને ત્યાં તેડાવ્યા. લક્ષ્મી દેવી સાથે પ્રભુ વિષ્ણુ, મરીચી તેમજ અનેક ઋષિ મુનિઓ, શિવગણો, બ્રહ્મા તથા તેમના માનસ પુત્રો બધા ચૈત્ર સુદ તેરસના દિવસે પૂર્વ ફાલ્ગુનીના નક્ષત્ર વાગતે ગાજતે સતીના પાણી ગ્રહણ માટે નીકળ્યા. નંદિકેશ્વર પર આરૂઢ થઈ મહાદેવજી દેવતાઓ સાથે દક્ષના નિવાસ સ્થાને પહોંચ્યા. દક્ષે શિવને શ્રેષ્ઠ આસન પર બિરાજમાન કરી તેમનું વિધિપૂર્વક પૂજન કર્યું તેમજ અન્ય દેવતાઓનું પણ યથા યોગ્ય સ્વાગત કર્યું. તેઓએ ઉત્તમ આસન પર બેસાડ્યા. લગ્નની સધળી વિધિ બ્રહ્માજીએ કરી આપી. તે પછી શિવજીએ સતીનું પાણી ગ્રહણ કર્યું. સર્વ દેવોને ગણોએ શંકરને નમસ્કાર કર્યા અને તેમની સ્તુતિ કરી. નૃત્ય ગીતો મોટા ઉત્સવો થયા. બધા આનંદ પામ્યા. દક્ષ કન્યા દાન કરી કૃતાર્થ થયો. દક્ષે જાનને ઉત્તમ પ્રકારની પહેરામણી આપી અને બ્રાહ્મણોને દાન આપ્યું. શિવ અને શિવાની અગ્નિ પ્રદક્ષિણા. વિષ્ણુએ શિવને કહ્યું, હે શિવ, આપ જગતના તાત છો, સતી જગત માતા છે. આપ બંને દેવો તથા મનુષ્યની રક્ષા કરો, સજ્જનોનું હિત કલ્યાણ કરો. આપ સત્પુરુષોનું મંગલ કરો ને સતીને જોઈ મનમાં દુષ્ટ કામના સેવનારો નાશ કરો. પછી બ્રહ્મા અને બ્રાહ્મણોની યાજ્ઞાથી શિવ અને શિવાએ અગ્નિ પ્રદક્ષિણા કરી. સતીના પગની પાની જોઈ ખુદ બ્રહ્મા મોહ પામી કામાં શક્ત બન્યા. તેઓ સતીના મુખ દર્શન કરવા માટે ઘીની આહુતિ ઓછી કરી અને ધુમાડો સર્જ્યો. આ સમયે શંકરે પોતાની આંખો પર હાથ રાખ્યા. આ તકનો લાભ લઈ બ્રહ્માએ સતીનું મુખ ખુલ્લું કરી જોઈ લીધું. શંકરે દિવ્ય દ્રષ્ટિથી બ્રહ્માને એ નંદનીય કૃત જોઈ કોપિત થઈ તેમને મારવા ત્રિશુળું ગામ્યું. ત્યારે બધા દેવો તથા બ્રાહ્મણોએ ગભરાઈને બ્રહ્માની રક્ષા કરવા શંકરને વિનવા લાગ્યા. વિષ્ણુએ શંકરને ઘણા સમજાવ્યા અને કહ્યું, બ્રહ્મા વગર સર્જન લીલા કોણ કરશે? ત્યારે શંકરે કહ્યું, હે વિષ્ણુ, તમે જ સતી સામે કૃદ્રષ્ટિ નાખનારા નાશ કરવા વિનંતી કરી હતી, માટે મને બ્રહ્માને મારતા રોકો નહીં. ત્યારે વિષ્ણુએ કહ્યું, હે મહાદેવ, બ્રહ્મા આપ અને હું ત્રણેય પરમાત્માના જ અંશો છીએ. હું અને બ્રહ્મા આપનું સ્વરૂપ છે. બ્રહ્મા સ્વરૂપે આપ શિવ પોતે જ છો, માટે તેમના વિનાશ માટે મનોવિચાર દૂર કરો. પછી બ્રહ્માજીએ અનેક વિધ સ્તોત્રોથી શંકરની સ્તુતિ કરી ને તેમના પાપના બદલામાં શિક્ષામાં કરવા વિનવ્યા. ત્યારે શંકરે કહ્યું, તમે નિર્ભય થઈ પોતાના હાથ વડે મસ્તકને સ્પર્શ કરો. બ્રહ્માજીએ તે પ્રમાણે કર્યું. ત્યારે પોતાના મસ્તક પર નંદી પર બિરાજેલા શંકરને જોયા. શંકરે કહ્યું, હે બ્રહ્માજી, તમારામાં મેં પ્રવેશ કરેલ સ્વરૂપ તમે મારી આરાધના કરજો. તમને લોકો રુદ્ર શિર કહેશે. તમે મારું વિવાહ કાર્ય પૂરું કરી આપો. હવે તમે પ્રદક્ષિણાના દક્ષિણાના અધિકારી બન્યા છો. બોલો, હું તમને શું આપી શકું? બ્રહ્માજીએ કહ્યું, હે સદાશિવ, હું એવું માગું છું કે ચૈત્ર સુદ તેરસ ને રવિવારના દિવસે પૂર્વ ફાલ્ગુન નક્ષત્ર હોય તે વખતે જે કોઈ આપના દર્શન કરશે તેના સર્વ પાપો નાશ પામે. શિવજીએ તથાસ્તુ કહ્યું. દક્ષે સ્તુતિ કરી શિવ સતીને વિદાય આપી સર્વે શિવગણોનો જય જયકાર થયો. શિવજી સતીને લઈ પોટિયા પર બેસીને દેવગણો સહિત કૈલાસ પહોંચી બધા દેવોને યોગ્ય સન્માન કરીને તેમને વિદાય આપી. સતીએ કરેલી શ્રી રામની કસોટી. એક દિવસ શિવજી અને સતી પૃથ્વી પર વિચરણ કરતા કરતા ડંકા કારણ્ય પધાર્યા. ત્યાં તેમણે શ્રીરામ અને લક્ષ્મણને જોયા. લંકાપતિ રાવણ કપટ કરીને સીતાનું હરણ કરી ગયો હતો. તેનાથી શ્રીરામ
સીતે સીતે બોલી વ્યાકુળ અને વનમાં ફરતા હતા. ભગવાન શિવજીએ તેમને જોઈ વંદન કર્યા ત્યારે સતીને આશ્ચર્ય પામ્યું અને પૂછ્યું, હે નાથ, આપ બધાને પ્રણામ પાત્ર છો તો તમે આમને વંદન કેમ કર્યા? તે બંને તેજમયો પુરુષ કોણ છે? તે કેમ દુઃખી જણાય છે? શિવજીએ કહ્યું, તે બે ભાઈઓ રાજા દશરથના પુત્રો છે, શ્રી રામ અને લક્ષ્મણ. શ્રી રામ વિષ્ણુના અંશ છે અને નાનો ભાઈ લક્ષ્મણ શેષ નાગ સ્વરૂપ છે. તે સત્પુરુષો કલ્યાણ કરવા પૃથ્વી પર જન્મ્યા છે, તેથી મેં તેમને વંદન કર્યા. પરંતુ દેવી સતીના મનનું સમાધાન થયું નહીં. તેમણે મહાદેવજીની યાજ્ઞા લઈ શ્રીરામની કસોટી કરવા પોતે સીતાનું સ્વરૂપ ધારણ કરી શ્રી રામ સમક્ષ આવ્યા. પ્રભુ શ્રી રામ તેમને ઓળખી જઈ સતીને બે હાથ જોડી વંદન કર્યા અને કહ્યું, તમે અઘોર વનમાં એકલા શા માટે આવ્યા છો? પ્રભુ સદાશિવ હમણાં ક્યાં છે? સતીએ પોતાનું અસલી સ્વરૂપ ધારણ કરીને કહ્યું, મારા દેવ મારી સાથે જ આવ્યા છે. મારા ચિત્તમાં બ્રહ્મની લાગણી જાગતા મેં મહાદેવની યાજ્ઞા લઈ આપની કસોટી કરવા આવી હતી. હવે મેં જાણ્યું કે આપ શ્રી વિષ્ણુ છો, પરંતુ પ્રભુ શિવને વંદન કરવા લાયક આપ કેવી રીતે બન્યા તે મને કૃપા કરીને સમજાવો. શ્રી રામે કહ્યું, પૂર્વ એકવાર શ્રી મહાદેવ પોતાના લોકમાં વિશ્વકર્માને બોલાવી એક ઉત્તમ સિંહાસનનું નિર્માણ કર્યું. ત્યાં સધળા દેવોને તેડાવ્યા, રાજ્ય અભિષેક અનેક વિધ સામગ્રી મંગાવી, વેદોના મંત્ર ચાર કરી શ્રી હરિને મુકુટ પહેરાવી પોતાનું ઐશ્વર્ય આપી સિંહાસન પર અભિષેક કર્યો અને કહ્યું, આજથી મારીને મારી આજ્ઞાથી વિષ્ણુ સર્વ વંદનીય થયા છો. આમ કહી શિવે વિષ્ણુને વંદન કર્યા અને શ્રેષ્ઠ વરદાન આપી તેમને આવકાર્યા. પછી મહેશ્વર બોલ્યા, તમને ત્રણ પ્રકારની સિદ્ધ શક્તિ અર્પું છું, તે સ્વીકારો. પહેલી ઈચ્છા વગેરેની સિદ્ધ, બીજી લીલા કરવાની શક્તિ અને ત્રીજી તમે ત્રણેય લોકમાં સ્વાતંત્ર્ય ભોગશો. હે વિષ્ણુ, હું તમારા ભક્તોને મોક્ષ આપીશ. તમે જગત કલ્યાણ માટે વિવિધ અવતાર ધારણ કરશો. આમ મેં શિવજીની આજ્ઞાથી જ દશરથને ત્યાં શ્રી રામ રૂપે અવતાર ધારણ કર્યો છે. હું મારો નાનો ભાઈ પિતાની યાજ્ઞાથી જ વનમાં આવતા મારી પત્ની સીતાનું કોઈ નરાધમ રાક્ષસ હરણ કરી ગયો છે, તેથી હું વ્યાકુળ વ્યાકુળ બનીને વનમાં અહીં તહીં ભટકી રહ્યો છું. આપના દર્શનથી હું ઘણો પ્રસન્ન પામ્યો. સતીને પ્રણામ કરી તેઓ આગળ ચાલતા થયા. સતીને શ્રી રામની કસોટી કરવા બદલ ઘણું દુઃખ થયું. તેઓ વિચારમાં પડ્યા કે હવે પ્રભુને શું ઉત્તર આપીશ. તેઓ શિવ પાસે ગયા ત્યારે શિવે તેમને પૂછ્યું, તમે શ્રી રીતે શ્રી રામની કસોટી કરી. સતી નિસ્તુર બની ગયા, નીચા મસ્તકે ઉભા રહ્યા એટલે શિવજીએ સતળું અંતર ધ્યાન થઈને જાણી લીધું. શિવજીએ વિચાર્યું કે સતીએ સીતાનું રૂપ ધારણ કર્યું, હવે જો હું તેમને સ્નેહ કરું તો મારી પ્રતિજ્ઞાનો ભંગ થાય. તેમણે તરત જ સતીનો મનથી ત્યાગ કર્યો અને કૈલાસ પર પાછા ફર્યા. તે દરમિયાન આકાશવાણી થઈ, હે દેવેશ્વર, તમને ને તમારી પ્રતિજ્ઞાને ધન્ય છે. આવી ઘોર પ્રતિજ્ઞા લેનાર તેમજ તેને પાડનાર ત્રણેય લોકમાં તમારા વિના બીજું કોઈ નથી. આકાશવાણી સાંભળી સતી ચિંતાતુર બની મહાદેવને પૂછવા લાગ્યા, તમે કોઈ પ્રતિજ્ઞા કરી છે ખરી? શિવ એક અક્ષર સુદ્ધા ભૂલ્યા નહીં, પરંતુ સદી હૃદયે પામી ગયા. તેમણે થયું, શિવે મારો ત્યાગ કર્યો છે. તેઓ ઘણા દુઃખી થયા છે, પરંતુ શિવજી તેમને અનેક કથા વાર્તાઓ સંભળાવી તેમના મનનું દુઃખ વિસરાવી દીધું, પરંતુ પોતાની પ્રતિજ્ઞાનો ભંગ નહોતો કર્યો. દક્ષ દ્વારા યજ્ઞની શરૂઆત. થોડા સમય પછી કનખલ નામના તીર્થ ક્ષેત્રમાં દક્ષે એક મોટા યજ્ઞની શરૂઆત કરી. તે યજ્ઞમાં સદળા દેવો, મુનિઓ, મહાત્માઓ, વિદ્વાનો તથા બ્રાહ્મણ અને વિષ્ણુ પણ તેડાવ્યા. સદળા દેવો પોતાના સહકુટુંબ સાથે પધાર્યા. દક્ષે તેઓનું સ્વાગત કર્યું, યોગ્ય ઉતારા આપ્યા. વસુ તેમજ દેવગણો તેને યજ્ઞ જોવા માટે આમંત્રણ હતા. યજ્ઞમાં 6 સ્વસ્તિન વાચનો કરાવતો દક્ષ તેની પત્ની સાથે અત્યંત શોભતો હતો. દક્ષે દુષ્ટ બુદ્ધિથી શિવને આ યજ્ઞમાં આમંત્રણ ન કર્યું હતું,
યજ્ઞની શરૂઆત થતા શિવ ભક્ત દધીચીએ કહ્યું, હે દેવર્ષિઓ, આ યજ્ઞમાં મહાદેવ કેમ દેખાતા નથી? તેમના વગર યજ્ઞનો કશો અર્થ રહેતો નથી, તે અધૂરો ગણાશે. ત્યારે દક્ષ ક્રોધમાં આવી બોલો, આ યજ્ઞમાં સર્વ દેવો ઇન્દ્ર તથા બ્રહ્મા વિષ્ણુ હાજર છે, તો શિવજીની શું જરૂર છે? મેં બ્રહ્માને કહેવાથી મારી પુત્રી સતીને કુલહીન પિશાચોના સ્વામી અપવિત્ર અને જળ ભાવના વાળા શિવ સાથે પરણાવી હતી. વળી તે અભિમાની જડ અને મૂર્ખ હોવાથી મેં એને યજ્ઞમાં આમંત્રણ આપ્યું નથી. માટે આપ સર્વને આ યજ્ઞ સફળ કરવા મારી વિનંતી છે. દક્ષની આવી વાણી દધીચી સાંભળી ન શક્યા. તેઓ તરત જ યજ્ઞ મંડપ ત્યજીને ત્યાંથી જતા રહ્યા અને કહેવા લાગ્યા, હે દક્ષ, ભગવાન રુદ્ર વિનાનો આ યજ્ઞ યજ્ઞ જ નથી. આ યજ્ઞથી તારો વિનાશ થઈને જ રહેશે. દધીચીની સાથે સાથે બીજા શિવ ભક્ત મુનિ પણ ત્યાંથી ચાલ્યા ગયા. પછી દક્ષની યાજ્ઞાથી યજ્ઞના કાર્યનો આરંભ થયો. જ્યારે દેવોના વિમાનો સજ્જ થઈ યજ્ઞમાં જતા હતા ત્યારે સતી ગંધમાનદ પર્વત પર સહેલીઓની સાથે ક્રીડા કરતા જ હતા. તે સમયે રોહિણીની સાથે ચંદ્રને દક્ષના યજ્ઞમાં જતા જોઈ એટલે સતીએ પોતાની સખી વિજયાને રોહિણી પાસે મોકલી. ત્યારે તેણે દક્ષને ત્યાં યોજાયેલા યજ્ઞ વિશે વાત કરી. આ વાત જાણી સતીને ખૂબ દુઃખ થયું કે મારા માતા પિતાએ મને અને શિવજીને યજ્ઞમાં કેમ ન બોલાવ્યા. તેઓ તરત જ શિવજી પાસે જઈને વંદન કરી બોલ્યા, મેં જાણ્યું છે કે મારા પિતાને ઘેર યજ્ઞ થઈ રહ્યો છે. એ યજ્ઞમાં જવાની તમને ઈચ્છા થતી નથી, આપની હાજરી વિના તો તે યજ્ઞ સફળ નહીં થાય. વળી ત્યાં સગા સ્નેહો સાથે મેળાપ થશે, માટે યજ્ઞમાં ભાગ લેવા આપણે જઈએ. શિવજીએ કહ્યું, મને આમંત્રણ ન હોવાથી હું તે યજ્ઞમાં ન જઈ શકું. જેઓ વગર તેડાવ્યો પારકે ઘેર જાય છે તેઓ અપમાન પામે છે, પણ તમારે જવું હોય તો જાઓ. દેવી સતી શિવજીની યાજ્ઞા લઈ પોઠ્યા પર આરૂઢ થઈ ગણોને સાથે લઈ પિતાના ઘેર રવાના થયા. દેવી સતી યજ્ઞ સ્થળે પહોંચ્યા ત્યારે માતા અને બહેનો તેમને પ્રેમથી સત્કાર કર્યો, પરંતુ દક્ષ કાંઈ બોલ્યા નહીં. છતાં સતીએ માતા પિતાને વંદન કર્યા. તેમણે યજ્ઞમાં વિષ્ણુ વગેરેને ભાગ જોયો, પણ શિવનો ભાગ ન જોતા તેઓ ગુસ્સે થઈ પિતાને કહેવા લાગ્યા, હે પિતા, જેમના કારણે સમસ્ત જગતનું કલ્યાણ થાય છે તેવા પરમ પવિત્ર પાવન શિવજીને યજ્ઞમાં શા માટે ન તેડાવ્યા? શું તમે શિવજીને સામાન્ય દેવ જાણી તેમનો અનાદર કર્યો છે? ઓ વિષ્ણુ, તમે બ્રહ્મા અને બીજા મુનિ શિવ વિના યજ્ઞમાં ભાગ લેવા શા માટે આવ્યા છો? સતીએ વિષ્ણુ અને બ્રહ્મા પણ ઠપકા ભર્યા વચનો સાંભળ્યા. બધા દેવીનો ક્રોધ જોઈ ચૂપ બેસી રહ્યા. ત્યારે દક્ષે કહ્યું, તારો પતિ મહાદેવ અમંગળ કુળહીન વેદથી બહિષ્કૃત અને અત્યંત ખરાબ વેશ ધારણ કરનારો હોવાથી મેં એને આમંત્રિત નથી કર્યો. તારે અહીં રહેવું હોય તો રહે અને જવું હોય તો જા, અહીં તારું કોઈ કામ નથી. પિતાના વચનો સાંભળી સતીને ઘણું દુઃખ થયું. તેમણે શિવજીને યાદ કર્યા, પછી પિતાની સામે જોઈ બોલી, હે પિતા, મહાદેવની નિંદા કરનારને સાંભળનાર સદૈવ નરકમાં રહે છે. શિવના ઉચ્ચારણથી સર્વ પાપોનો નાશ થાય છે. શંકર મને દક્ષ પુત્રી કહી બોલાવે છે ત્યારે તમારું નામ હું કેમ સાંભળી શકું? તમારા થકી ઉત્પન્ન થયેલા આ દેહને હું ત્યાગ કરીશ. આમ કહી સતીએ પ્રભુ સદાશિવનું સ્મરણ કર્યું. પછી શાંત બુદ્ધિવાળા થઈ ઉત્તર દિશામાં પૃથ્વી પર બેસી વિધિ પ્રમાણે જળનું આચમન કરી વસ્ત્રોથી ચોપાસ ઢંકાઈ પવિત્ર થઈ આંખો બંધ કરી યોગ્ય માર્ગમાં પ્રવેશ કર્યો અને મનને યોગ માર્ગમાં સ્થિર કર્યો અને સતીનો નિષ્પાપ દેહ યોગાગ્નિથી બળીને ભસ્મ થઈ ગયો. આ જોઈ બધા સ્તબ્ધ બની ગયા. દેવોમાં હાહાકાર થઈ ગયો. સતીની સાથે આવેલા પણ ઘણો ગુસ્સે થઈ હથિયાર સાથે ધસી આવ્યા. આ રીતે ધસી આવતા જોઈ ભૃગુએ યજ્ઞમાં હોમ કરી તક્ષણ અગ્નિપા ઋભુ નામક બળવાન અસુરો ઉત્પન્ન કર્યા. શિવગણોની તેમની સાથે ભીષણ યુદ્ધ થયું.
ઋભુઓના પરાક્રમથી શિવગણો તે સ્થળેથી ભાગી છૂટ્યા. શિવજીએ વીરભદ્રની ઉત્પત્તિ કરી. સદાશિવના ગણો નાસી કૈલાસ પર આવીને સદડી હકીકત શિવજીને જણાવી. શિવજીએ તરત જ નારદજીનું સ્મરણ કરતા નારદજી હાજર થયા. નારદજીએ યજ્ઞ સંબંધિત વિશેષ વાત પૂછતા તેમણે મંડપમાં માહેનું સર્વંત વૃતાંશ કહી બતાવ્યો. આ સાંભળી શિવજી ક્રોધાન્માન થઈને કાળ ઝાડ બની ગયા. આંખોમાં ક્રોધની જ્વાળાઓ ઉમટી પડી. તેમણે તરત જ પોતાની જટા ઉખેડી પર્વત પર પછાડી. તેથી પ્રચંડ અવાજ થયો. જટાના પૂર્વ ભાગેથી વીરભદ્ર ઉત્પન્ન થયો અને ઉત્તર ભાગેથી અતિ ભયંકર મહાકાલી ઉત્પન્ન થઈ. રુદ્રના કોદના ફૃફાળાથી 100 તાવ અને 13 સન્નિપાત ઉત્પન્ન થયા. વીરભદ્ર શિવની પાસે આવી પ્રણામ કરી બોલ્યો, મને આજ્ઞા આપો, મારે કયું કાર્ય કરવાનું છે? આપ શ્રી જે કામ માટે મને મોકલશો તે કામ આપની કૃપાથી હું પૂર્ણ કરીશ. આપની આજ્ઞા વિના હું કાંઈ કરી શકવાનું નથી. શિવજી કહે છે, હે વીરભદ્ર, તારો વિજય થાવ. બ્રહ્માનો દીકરો દક્ષ મારો વિરોધી બન્યો છે. તે અહંકારી યજ્ઞ કરે છે. તેના યજ્ઞનો પરિવાર સહિત નાશ કરી તત્કાળ પાછો આવી જા. ત્યાં દેવો, ગંધર્વો કે અન્ય જે કોઈ હોય તેને તું ભસ્મ કરી દેજે. જો દેવો તારી સામે યુદ્ધ કરવા આવે તો પણ તું તે બાળીને ભસ્મ કરી દેજે. દક્ષ તેમજ તેની પત્ની વગેરેને બાળી નાખ્યા બાદ તું ત્યાંના કમળોષના જળને પીજે. સદાશિવની યાજ્ઞા થતા વીરભદ્ર તેમને પ્રણામ કરી દક્ષ યજ્ઞ તરફ પ્રયાણ કર્યું. તેથી સાથે કાલી કાત્યાયની, ઈશાની, ચામુંડા, મુંડ મર્દિની, ભદ્રકાલી, ભદ્રા તત્વીરતા અને વૈષ્ણવી એ નવદુર્ગા પણ ચાલી નીકળી. ડાકીની, શાકીની, ભૂતો, પ્રમર્થો, ગૃહકો, કુષ્માંડો, પર્યત ચટકો, બ્રહ્મ રાક્ષસો, ભૈરવો અને ક્ષેત્રપાલો પણ દક્ષના વિનાશ માટે ચાલી નીકળ્યા. 64 કરોડ ગણોને લઈ ભંગી, રીટી, અશીન અને બાલક ગણનાયકો પણ ચાલવા લાગ્યા. તે વખતે ભૈરીઓના મોટા નાદ પણ લાગ્યા. ધરતી ધમધમવા લાગી. આ બાજુ દક્ષના યજ્ઞ સ્થાને અનેક પ્રકારના અપુષકો નજરે પડવા લાગ્યા. આથી સર્વ દેવો તથા વિષ્ણુ ભય પામવા લાગ્યા. દક્ષ ધ્રુજવા લાગ્યો. તે અશક્ત બની વિષ્ણુના શરણે ગયો. ત્યારે વિષ્ણુ કહે છે, હે દક્ષ, તું સર્વના પરમાત્મા શિવને સાચા સ્વરૂપને સમજી શક્યો નથી. તે એમનો અનાદર કરી ઘોર પાપ કર્યું છે. તારી દુષ્ટ નીતિને કારણે તારા સંકટને દૂર કરવા અમે અસમર્થ છીએ. મારું સુદર્શન ચક્ર પણ અત્યારે કાંઈ કામનું નથી, કારણ કે સદાશિવે પોતે જ આપેલું છે. વિષ્ણુની વાણીથી ચિંતિત બની દક્ષ ઊભો થયો. ત્યાં જ વીરભદ્ર પ્રચંડ સૈન્ય સાથે શિનાદ કરતો આવી પહોંચ્યો. ઇન્દ્ર તથા અન્ય દેવો વીરભદ્ર સામે યુદ્ધે ચડ્યા. ભીષણ યુદ્ધ મંડાયો. દેવોને પરાજય થતા તેઓ સ્વર્ગમાં નાસી ગયા. ફક્ત ઇન્દ્રએ જ રણભૂમિ છોડી નહીં. તે વખતે ઇન્દ્રએ બૃહસ્પતિની સલાહ માંગી. બૃહસ્પતિ ગુરુએ કહ્યું, તું નાદાનની જેમ અવિચારી બની દક્ષના યજ્ઞમાં આવ્યો છું, પણ તે બતાવું કે હું અહીં શું પરાક્રમ કરવાનો છું. રુદ્ર ગણો યજ્ઞમાં વિઘ્ન નાખશે ત્યારે એને રોકવા તારા તમારામાંથી કોઈ સમર્થ નથી. વીરભદ્રના તીક્ષ્ણ બાણોથી ઇન્દ્ર આદિ લોકપાલો પણ નાસી ગયા. ત્યારે દક્ષે ભયભીત થઈ વિષ્ણુને યજ્ઞ રક્ષણ કરવા કહ્યું. વિષ્ણુએ યુદ્ધ માટે તૈયારી આરંભી. વિષ્ણુએ યુદ્ધ માટે તૈયાર થતા જોઈ વીરભદ્રને નવાઈ પામી લાગ્યો. હે વિષ્ણુ, તમે પોતે મહાદેવને અવગણી દક્ષના યજ્ઞમાં આવ્યા છો ને આજે સદાશિવના વિરોધી થયા છો. સતીને જે કંઈ કહ્યું અને કર્યું તે તમે જોયું નથી? હું તો પોતે તમારી છાતી ચીરી નાખીશ. ત્યારે વિષ્ણુ બોલ્યા, હે વીરભદ્ર, દક્ષ મારો ભક્ત હોવાથી એના આમંત્રણથી મારે આવવું પડ્યું છે. હું તમને અહીં અટકાવું છું, તમે મારી સામે આવો. વીરભદ્રએ શંકરનું સ્મરણ કરી શ્રીનાદ સાથે વિષ્ણુ સાથે યુદ્ધ આરંભ કર્યું. બંને વચ્ચે ભીષણ યુદ્ધ મંડાણું. આકાશ ધ્રુજી ઉઠ્યું. ધરતી ધમધમી ઉઠી. ચારે બાજુ કોલાહલ મચી ગયો. યુદ્ધ દરમિયાન
વીરભદ્ર દોડીને વિષ્ણુની છાતીમાં ત્રિશુળ ઘા કરતા વિષ્ણુ નીચે પડીને બેહોશ થયા. થોડી વાર બાદ પછી ઉભા થઈ વિષ્ણુએ ચક્ર ધારણ કર્યું, પરંતુ વીરભદ્ર તો ચક્ર સહિત વિષ્ણુને થંભાવી દીધા. યુદ્ધનું પરિણામ જાણનાર વિષ્ણુએ દક્ષને તેની હાલત પર રહેવા દઈ પોતે અદ્રશ્ય બની ગયા. બ્રહ્માજી પણ દુઃખી થઈ સત્ય લોગમાં પહોંચી ગયા. વીરભદ્ર તલવાર લઈ યજ્ઞ સ્થાને વિધ્વંસ કરવા માંડ્યો. ગણનાયક મણિભદ્રએ ભૃગુ મુનિએ પછાડી તેની દાઢી મૂછ ઉખેડી નાખ્યા. ચંડે પુષાના દાંત પાડી નાખ્યા. નંદીએ ભગદેવની આંખો છેદી નાખી. વીરભદ્રએ વેદિકાની અંદર ભરાઈને બેઠેલા દક્ષને બળપૂર્વક બહાર કાઢી તેનું માથું કાપી યજ્ઞ કુંડમાં ફગાવી દીધું. જોત જોતામાં સોનું મૃત પાયહ જોઈ વીરભદ્ર અટ્ટહાસ કર્યું. તે સમયે તેના પર પુષ્પ વૃષ્ટિ થઈ. વીરભદ્ર પોતાના ઈષ્ટ દેહ ધ્યાન પર પાડી કૈલાસ પર્વત પર ગયો. શિવજીએ પ્રસન્ન થઈ વીરભદ્રને પોતાના ગણોનો અધ્યક્ષ બનાવ્યો. મિત્રો, આ હતી શિવપુરાણ પ્રમાણે શિવ સતીની કથા. શિવ કેવી રીતે સતીને મળ્યા, સતીએ કેટલા વ્રત કર્યા, એમના લગ્ન કેવી રીતે થયા અને દક્ષ પ્રજાપતિનો યજ્ઞ વિધ્વંસ કેવી રીતે થયો તેની કથા. હું આશા રાખું છું કે આજે શ્રાવણ સોમવારના દિવસે શિવપુરાણની કથા સાંભળીને ઘણો આનંદ થયો હશે. મને સાંભળવા માટે આભાર. આપણે ફરી મળીશું નવા ભક્તિમય વિડીયો સાથે. ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઇબ કરી લ્યો અને બેલ આઇકોન જરૂર દબાવો. અને સૌને મારા રાધે રાધે.